સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કપરા ચડાન સાથે ઈડરિયા ઘર પર પશુ પંખીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા. સાબરકાંઠા જિલ્લાનું ઈડરિયો ઘર દેશ વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતું શહેર ઈડરિયાગઢના ઈડર શહેરમાંને માનવામાં આવે છે. અહીં દિવસ દરમિયાન 42-45 ડિગ્રી કરતાં પણ વધારે ગરમીનો પારો ઊંચો હોય છે. ત્યારે કોઈ પણ ઋતુ કે જેમાં શિયાળો, ચોમાસું તેમજ ખાસ કરીને ઉનાળામાં તપતા ડુંગરો પર વસવાટ કરતા પશુ પક્ષીઓને ઈડર જીવદયા મિત્ર મંડળ દ્વારા દરરોજ વહેલી સવારે ઘટ તરેઠીથી લઈ ઈડરિયા ગઢ પર આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં રોટલી, અનાજ, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઈડર જીવદયા મિત્ર મંડળના સભ્યો ગઢ તળેટીથી મહાકાલેશ્વર વિસ્તાર કર્ણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડર ગઢ પર દૈનિક સેવા કાર્ય કરતા હોય છે. સેવા કાર્ય કરતા જીવદયા પ્રેમીઓ સાથેના પશુ પક્ષીઓના અનેરા પ્રેમના દ્રશ્યો જોઈ સૌ કોઈને સેવા કાર્ય કરવાની ઈચ્છા જીવી થશે તે બાબત નક્કી કરે છે. જો કે પશુ પક્ષીઓ માટે પાણી, ચણ, ગાંઠિયા તેમજ રોટલી લઈ જ્યારે પણ જીવદયા ટીમ સ્થળ પર પહોંચી હોય છે ત્યારે પહેલાંથી પશુ પક્ષીઓ કોઈકની રાહ જોતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ઈડર શહેરમાં ઉનાળાની ઋતુ કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકના વિના પશુઓ અને ખોરાક વિના પશુઓ તરસ્યા કે ભૂખ્યા ન રહે તે માટે છેલ્લા 30 વર્ષથી જીવદયા મિત્ર મંડળના સભ્યો અનોખી સેવા કરી રહ્યા છે. વર્ષના 365 દિવસ વહેલી સવારે મંડળના સભ્યો એકત્રિત થઈ પાણીના જગ, ગાંઠિયા, ચણ, શાકભાજી, ફળ, બિસ્કીટ અને રોટલી સહિતની સામગ્રી લઈ 700 જેટલા પગથિયા ચડીને ગઢ પર પ્રયાણ કરતા હોય છે. તો આ જીવદયા મંડળની સેવા જોઈને પણ લોકોને મન મૂકી અન્નદાન કરી જીવદયા પ્રેમી સેવા કાર્યરત રાખતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓને ચણ, રોટલી, ગાંઠિયા તેમજ પાણી પૂરતું પાડી જીવદયા મંડળે 50થી વધુ સભ્યો અનોખો આનંદ અનુભવી રહ્યા છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. વેકેશન પર આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ છે જે પક્ષીઓને, જાનવરોને પાણી અને રોટલી ખવડાવે છે અને દાણા નાખે છે પક્ષીઓને. તો એ બધું જોઈને અમને બી એમના સાથે જોડાવાનું મન થયું ને અમે બી અહીંયા જોડાયા એમને, અને એ કરવામાં અમને બહુ જ મજા આવી અને એક સોશિયલ વર્ક બી થઈ ગયું અને એક અલગ હેપીનેસ બી મળી. તો એક બહુ સારું કામ છે જે બધાએ થોડું થોડું કરવું જોઈએ અને ઈડર ગઢ પર અમે લોકો આવેલા છે તો બહુ હેપીનેસ મળી. થેન્ક યુ. નમસ્કાર. જીવદયા મિત્ર મંડળ ઈડર ગઢ ટીમ દ્વારા ઈડર શહેરની અંદર અલગ અલગ 3 જગ્યાએ રોજ સવારે 6 વાગ્યાથી તે 7 વાગ્યાના ગાળા દરમિયાન જીવદયાનું સેવા કાર્ય થતું હોય છે. એમાં ઈડરિયા ગઢ ઉપર, મંકાલેશ્વર મંદિર વિસ્તાર અને કર્ણનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં આમ 3 જગ્યાએ 3 ટીમો દ્વારા જીવદયાનું કાર્ય થતું હોય છે, જેની અંદર 70-80 સભ્યો અમારા જોડાયેલા છે. અને આની અંદર રોજ સવારે 3 જગ્યાએ 10-10 કિલો ગરમ રોટલા, 3 જગ્યાએ 2 કિલો સોડા વગરના ગાંઠિયા અને 3 જગ્યાએ 40-40 કિલો જેટલું અનાજ નાખવામાં આવતું હોય છે. એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો રોજનો 2,300-3,000 રૂપિયા જેટલો થતો હોય છે, એટલે કે વાર્ષિક અંદાજિત ખર્ચ 1,00,000ની આસપાસ થતો હોય છે. અને આ બધો ખર્ચને પહોંચી વળવા માટે લોકફાળાથી આપણે આ ખર્ચ પૂરો કરતા આવીએ છીએ, જેની અંદર જીવદયાના સભ્યો ખૂબ જ તનતોડ મહેનત કરતા હોય છે. સુના જવા